રાજકોટના જેતપુર તાલુકાના સરધરપુરના ખેડૂતો અને ગ્રામજનોએ નવતર પ્રયોગ હાથ ધર્યો છે. ગ્રામજનો અને ખેડૂતોએ ચેકડેમ રિપેરિંગ થતો ખર્ચ સરખે હિસ્સે વહેંચી લઈ અને ચેકડેમ રિપેરિંગની કામગીરી કરી હતી, ત્યારે કહી શકાય કે ખરેખર ખેડૂતો આત્મનિર્ભર બની રહ્યા છે. ઘોર નિદ્રામાં પોઢી રહેલા તંત્રની આંખ ઉઘાડવા માટે ગામના ખેડૂતોએ જાત મહેનત જિંદાબાદના સૂત્ર સાથે શ્રમદાન શરૂ કર્યું હતું. તળાવની પાળો તૂટતા વહી જતા પાણીને અટકાવવા માટે ખેડૂતો અને ગ્રામજનોએ જાતે જ પાળો બાંધવાનું શરૂ કર્યું હતું. અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા ગ્રામજનો અને ખેડૂતો સ્વયંભૂ કામગીરીમાં જૂતરાયા હતા. લોકો અને પશુઓને પીવાના પાણીની મુશ્કેલીઓ દૂર થાય અને ચેકડેમના સંગ્રહિત પાણીથી કૂવા બોરના તળ ઊંચા આવે એ માટે સ્વખર્ચે જેસીબી તેમજ ટ્રેક્ટર દ્વારા શરૂ કરીને આ ચેકડેમનું રિપેરિંગ કામ કરી વહી જતા પાણીને અટકાવી રહ્યા હતા. અમારા ગામની અંદર પણ આ જે ગામનું મુખ્ય તળાવ છે કે જે પાણીના તરને ઊંચું લઈ આવવા માટે અને ખેતીને ઉપયોગી થાય અને કૂવામાં બે મહિના ત્રણ મહિના સુધીનો વધારો જે લાભ મળે એવું જે તળાવ છે એનો પારો તૂટી ગયો છે, જેની અમે પંચાયતને રજૂઆત કરી કે આ નુકસાન થયું છે. તો પંચાયતે અમને એના પ્રમાણમાં એના લેવલે 8-10 ફેરા મદદ કરવાનું અમને બાંયધરી આપી છે. પરંતુ આ જે ગાબડાની અંદર ઓછામાં ઓછા 125-150 ફેરા ટ્રેક્ટરના નાખવા પડે એવી સ્થિતિ છે. તો અમે સરકારમાં રજૂઆત કરીને દરખાસ્ત થાય ને મંજૂરી થાય ને એવું અમે કરવા જઈએ તો એવું અત્યાર સુધીમાં ક્યારેય પણ રાજ્ય સરકારે કોઈ પણ જગ્યાએ એવું રિપેરિંગ કર્યું અમારા ધ્યાનમાં આવ્યું નથી. એથી અમને હવે વિશ્વાસ ઉઠી ગયો કે રાજ્ય સરકાર ખેડૂતોના નામે ફક્ત વાતો અને તાઇફાઓ જ કરે છે, મસ્ત મોટા ટેક્સો જ ઉઘરાવે છે દવા બિયારણ ખાતરમાંથી, પરંતુ ખેડૂતો માટે જો કોઈ કઈ એની જે પ્રોપર કામગીરી કરતી નથી તો આપણે રાહ જોવી નથી. અને આપણે આપણા ફંડ ફાળા ઊભા કરી અને આપણે જાતે જ આ બધી આખી આ કામગીરી કરી અને આપણું આ ગાબડું ભૂરી અને પાણી જે હતી થોડી ઘણી આવક ચાલુ છે એને પાછું સ્ટોરેજ કરી અને આપણા તરને ઉચો લેવા માટે આ તળાવ ફરીથી જીવંત કરીએ આવી અત્યારે અમે કામગીરી કરી રહ્યા છીએ. આ અત્યારે અમે બધા ખેડૂત મળી અને આજે આ પરાવનો તળાવનો પારો તૂટી ગયો છે એ જેસીબી અને ટ્રેક્ટર અને ગામ ખેડૂતો ને ગામના માણસો બધાએ પૈસા ફાળો આપી અને તળાવનો જે પાડો છે એ હમો કરાવી છે. અને આ પાડો હમો થતાં અમારે આ જે પાણી વહ્યું જાય છે અત્યારે હરવાણાનું પાણી આવે છે એટલે અત્યારે કરવામાં અમને લાભ છે. પછી કદાચ 10 દિવસ પછી કરી તો કાંઈ પાણી હોય નહીં અને કાંઈ પાણી ભરાય નહીં. આજે પારો ધોવાઈ ગયો છે, તેને લઈને ક્યાંય રજૂઆત કરવામાં આવી છે? હા, પંચાયત કરી છે છતાં કામગીરી કરવામાં નથી. હા, નહીં કોઈ આગેવાન માણસો છે ને અહીં જોવા જ નથી આવ્યું કે આ પારો તૂટી ગયો છે તો હાલો આપણે કરી. અને 10 વર્ષથી આ તળાવ 13-14 વર્ષ પહેલાં બંધાણું છે, હજી સુધીમાં ગ્રામ પંચાયત 10 વર્ષથી આ છે ને એક પણ સરધરપુરનું તળાવ ઊંડું ઉતારવામાં રસ નથી એને.